दर्शक मित्रों, वंदे मातरम। आपमांथी घणा मित्रोंना प्रश्नो आया छे साइनस माटे, साइनोसाइटिस माटे। विचित्र रीते माथुं दुख्या करे ने, दुखे तो एटलुं बधुं दुखे, चक्कर आवे, उल्टी जेवुं थाय, पछी उल्टी थाय, बेचैनी थाय। व्यक्ति अवाजथी डरे, बहार कोईनो अवाज आवे तो भी डरे, फोननो अवाज आवे तो चिड़चिड़ो थई जाय, एनी साथे कोई वात करे एने पसंद नथी होतुं। तो एवा असंख्य प्रश्नो अमने आव्या छे, तो ये प्रश्न माटे आज चालो आज चर्चा कर लिए। कागळ पेन लईने बेसजो। जे लोकोने साइनोसाइटिस छे, जे लोकोने पित्तने कारणे माथुं दुखे छे, आपणे एवा विषय पर चर्चा कर लिए। मित्रो, एक घरगथ्थु सिम्पल प्रयोग छे, तमे एने फॉलो करजो तो निश्चित रूपथी तमने एना परिणाम मळशे। एना माटे तमारे 10 नंग काळा मरी लेवाना छे, त्यार पछी 10 पान तુલસીના લેવાના છે, 10 પાન તાજા લઈ લેવાના છે। ત્યાર પછી 10 નંગ ખડી સાકર, બહુ મોટા ટુકડા નહીં, મધ્યમ કદના ટુકડા ખડી સાકર લઈ લેવાની છે। લગભગ 5 ઇંચ જેટલું, એટલે કે અંદાજે 2-3 ગ્રામ જેટલું આદુનો ટુકડો લેવાનો છે। અને 20 નંગ ગણીને સૂકા ધાણા આવે છે ને, મસાલામાં વાપરીએ છીએ, એ ધાણા લઈ લેવાના છે। મિત્રો, એને 1 ગ્લાસ પાણીની અંદર એને ઉકાળવાનું છે, અને પાણી લગભગ અડધું રહે ત્યારે એને ગરમ હાલતમાં સીપ સીપ કરીને સવારે નરણા કોઠે એને પીવાનું છે। યાદ રહી ગયું તમારે? સવારે નરણા કોઠે પાણી પીવાનું છે। અને યાદ રાખો, એના માટે તમારે આ પીધા પછી 1 કલાક સુધી સ્નાન નથી કરવાનું, બીજી એક્સરસાઇઝ ને બધું કરી લેજો, પરંતુ એ સમય દરમિયાન તમને સ્ટ્રિક્ટલી બજારનું બધું બંધ કરવાનું છે, બજારું ખોરાક નથી ખાવાના। ત્યાર પછી દૂધનો ત્યાગ કરવાનો છે, એનિમલ ફૂડ જે હોય એનો ત્યાગ કરવાનો છે, માંસાહાર બંધ કરવાના છે, ઉપવાસ બંધ કરવાના છે, 2 ભોજન વચ્ચે 6 કલાકથી વધારે અંતર નથી રાખવાનું। સમજો 12 વાગે ભોજન કર્યું હોય તો 4-4:30 વાગે કંઈક મમરા તો બી ફાંકજો, ચણા તો બી ફાંકજો, કંઈક તો લઈ લેજો, ખાખરા કહી લેજો। ઉપવાસ સ્ટ્રિક્ટલી બંધ કરી દેજો, ઉપવાસ કરવા જ હોય તો જઠરાગ્નિને કંઈક કામ આપી દેજો, ચાહે ફળ ફ્રૂટ ખાઈ લેજો, ચાહે પેલી ખીચડીના બદલે સાબુદાણાની ખીચડી ખાઈ લેજો, પરંતુ એવી હાલતમાં તમારે સ્ટ્રિક્ટલી ખારી સિંગનો ઉપયોગ ટાળવાનો છે, સિંગદાણાનો ઉપયોગ ટાળવાનો છે, અને દિવસ દરમિયાન તમારે કોબીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। ત્યાર પછી યાદ રાખજો, તમારે લીલા ધાણા જે શાકભાજીની લારી પર મળે છે, લીલા ધાણા અને દૂધીનો દિવસમાં 1-2 વાર રસ પીવાનો છે। અને મિત્રો, દિવસ દરમિયાન બંને સમયના ભોજનમાં તમારે કાકડી અને ટામેટાં ખાઈ લેજો, કારણ કે આ સવારનો ઉકાળો જે છે એ ઉગ્ર સ્વભાવનો છે, પરંતુ તમારા જે ઘ્રાણ કેન્દ્રોમાં બધું ભરાયેલું છે બધું બહાર કાઢશે। મીનવાઇલ દિવસ દરમિયાન તમારે પિત્ત વધે એવા બધા પ્રયોગોથી દૂર રહેવાનું છે, કાળા કપડાં નથી પહેરવાના દિવસ દરમિયાન તમને, આ પ્રયોગ ખૂબ સાવચેતીથી કરજો। તો મિત્રો, લગભગ 90 દિવસના પ્રયોગમાં કોઈ પણ આયુર્વેદિક ઔષધિઓ તમે લો ને, તો જનરલી અમારા જે આદરણીય ડૉક્ટર સાહેબો છે એ લોકોએ આ નક્કી કરેલી ફોર્મ્યુલા છે, અમારે ત્યાં જે આદરણીય ડૉક્ટર સાહેબો સેવા આપે છે એમને આ ફોર્મ્યુલા નક્કી કરી છે। આ ઔષધ તરીકે પણ છે, ઘરઘરા ઉપચાર તરીકે પણ છે। મિત્રો, સ્ટ્રિક્ટલી એને ફોલો કરજો અને આનો બહોળો પ્રચાર કરજો તમે, કારણ કે સમાજમાં એવા કેટલાય લોકો છે કે જે આ પ્રકારના પ્રોબ્લેમથી પીડાય છે। માટે મિત્રો, આનો સિમ્પલ પ્રયોગ છે, તમે કરી શકો છો। ચપ્પલ વગર 30 મિનિટ લીલા ઘાસ પર ચાલજો અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરજો, કપાલભાતીનું પ્રમાણ થોડું ઘટાડી દેજો, તે સિવાય અફલાતુન પરિણામ મળશે। મિત્રો, આટલો પ્રયોગ કરજો, આપ જલ્દીથી સારા થાઓ એવી મારી શુભેચ્છા અને શુભકામના આપું છું। અને આ સંવાદનો સંપૂર્ણ શ્રેય જગત પિતા ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું, અને પ્રાણોથી પણ અધિક પ્રિય મારી ભારત માતાને હું પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। અસ્તુ, વંદે માતરમ।